नमस्कार दर्शक मित्रों, करंट टॉपिक में हूँ पीनल, आप सौनु स्वागत करू छू। बात करी रहा है आज लिव इन रिलेशनशिप नी, अने साथ ही बात करी रहा है भारत देश में जे आज छूटाछेड़ा केसों वधु जोवा मळी रहा है। आ बन्ने वातो एक साथ एटला माटे करवी पड़े कारण के हमणाथी ज भारत देश में छूटाछेड़ा जे केसों वधी रहा है तेनुं कारण जे दर्शाववामां आवी रह्युं छे ए लिव इन रिलेशनशिप अने त्यारबाद जे लव मैरेज अपना देश में वत्ता अपने जोवा मळी रह्या छे। एम तो पश्चिम देशों में खूब सामान्य बात है, लोग लिव इन रिलेशनशिप में रहता अपने जोवा मळता होय छे, त्यां छूटाछेड़ा पण बहुत सामान्य थई गया छे। અને એની સાથે સાથે લવ મેરેજ કે અરેન્જ મેરેજ જેવું પણ કંઈ ત્યાં હોતું નથી, પણ જેમ જેમ ધીરે ધીરે આપણે પશ્ચિમી દેશોની સંસ્કૃતિને એક્સેપ્ટ કરતા થઈ રહ્યા છે, ક્યાંક ડ્રેસિંગથી આપણે શરૂઆત કરીને હવે બીજી અન્ય બાબતોને પણ આપણે જ્યારે એક્સેપ્ટ કરતા થઈ રહ્યા છે, ત્યારે એના જે પરિણામો છે એ ક્યાંક આપણા દેશમાં ખૂબ જ વિપરીત જોવા મળી રહ્યા છે, અને આપણા દેશમાં એવા પરિણામો એટલી જલ્દીથી એક્સેપ્ટ થાય એવું ન કહી શકાય। કારણ કે ભારત દેશ કે જે પહેલાંથી જ વસુદેવ કુટુંબકમમાં માને છે, કે જ્યાં પહેલાંથી તેની સંસ્કૃતિ ખૂબ જ વખણાય છે, ને ત્યાં હવે આજની આ પેઢી તે સંસ્કૃતિને દાગ લગાડી રહી છે। એવું કહી શકાય છે કે ભારતીય સંસ્કૃતિને આ ખતરનાક રોગ લાગી ગયો છે લિવ ઇન રિલેશનશિપનો, અને હવે લોકો એટલે કે બે વ્યક્તિઓ પોતાની મરજીથી પોતાની સંમતિથી એક સાથે રહેતા હોય છે, લગ્ન કરવા હોય કે ન કરવા હોય એ પછીથી એ લોકો ડિસાઇડ કરતા હોય છે, માતા પિતાની સંમતિની કોઈ જરૂરિયાત નથી હોતી, પણ ત્યારબાદ એમના રિલેશનશિપમાં જે કંઈ પણ થાય છે ને એ બંને ઉપર જ નિર્ભર હોય છે। એમાં કોઈ કાયદાઓ નથી હોતા, કોઈ નિયમો નથી હોતા, કોઈ છૂટાછેડાની વાત નથી હોતી, અને એ બંને ઉપર જ આધાર રાખતું હોય છે। વાત આજે આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ભાજપના જે એક સાંસદ છે, એટલે વાત કરી રહ્યા છે આપણે ધરમવીરસિંહ હરિયાણાના છે, એમણે જ આ વિનંતી કરી છે સરકારને કે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકો માટે પણ કાયદો બનાવવો જરૂરી છે। એ સાથે જ એમણે વાત એ પણ કરી છે કે પ્રેમલગ્ન ભાંગી પડવાના કારણો શું છે, અને એ એટલા જ માટે કારણ કે માતા પિતાની સંમતિ વગર તે કરવામાં આવે છે, અને ત્યારબાદ એના ખૂબ જ ખરાબ પરિણામો જોવા મળતા હોય છે, ને એટલા જ માટે ક્યાંક ને ક્યાંક આ જે આપણું જે સામાજિક માળખું છે તે પહેલાંથી ખૂબ જ વ્યવસ્થિત છે, અને તેને વિખેરવાનો જે આ પ્રયાસ થઈ રહ્યો છે તેને રોકવા માટે આની માટે પણ કાયદા અને નિયમો હવે બનાવવા જોઈએ। ત્યારે આ વિશે જ આપણે વાત કરીશું, લિવ ઇન રિલેશનશિપ, પ્રેમના જે સંબંધો વધી રહ્યા છે એની સાથે લવ મેરેજીસ વધી રહ્યા છે, ત્યારે આના પર કોઈ કાયદા નિયમો લાગુ ન પડતા હોવાથી આપણા દેશ પર તેની શું અસર જોવા મળી રહી છે, છૂટાછેડાના કેસો કેમ વધી રહ્યા છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે એડવોકેટ છે સોનલબેન જોશી, એમની સાથે મનોચિકિત્સક સ્પંદન ઠાકર, આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। સોનલ, ભારતીય સંસ્કૃતિને જે એક દાગ લગાડે એવી વાત કહી શકાય, ખતરનાક રોગ લાગી ગયો છે આજની આ પેઢીને, લિવ ઇન રિલેશનશિપ કે જે પશ્ચિમી દેશોમાં ખૂબ જ સામાન્ય જોવા મળતું હોય છે, ધીમે ધીમે જે મેં શરૂઆતમાં કહ્યું કે ક્યાંક ને ક્યાંક આપણે પહેલા પહેરવેશ કોપી કરતા થયા, ક્યાંક તેની બીજી અન્ય બાબતોને જોતા થયા, અનુકરણ કરતા થયા, અને હવે ત્યાંની આ પદ્ધતિઓ પણ આપણે હવે અપનાવી રહ્યા છે, શું કહેશો? આ લિવ ઇન રિલેશનશિપ ને અટકાવવા માટે કાયદાની માંગણી તો થઈ રહી છે, પણ પહેલા વાત કરીશું લિવ ઇન રિલેશનશિપની પરિભાષાની, સુનિલબેન। મેં એવું માનું છું કે લિવ ઇન રિલેશનશિપ નો કાયદો 100% બનવો જોઈએ, કારણ કે જે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે એ લોકો સડનલી જે લોકો પોતપોતાની રીતે રહેવાનું શરૂ કરી દે છે, એટલે જે એક્ઝિસ્ટિંગ વાઇફ હોય છે એના જે હકો હોય છે એના ઉપર બહુ જ નુકસાન થતું હોય છે, બાળકોને નુકસાન થતું હોય છે, અને ખાસ કરીને જયારે સ્ત્રી પરણે છે ત્યારે યુવાનો હોય છે, દેખાવે સરસ હોય છે, ત્યારબાદ બાળકો તથા ઘરની જવાબદારીમાં એ સમય અંતરે સહેજ પોતાની ઉપર ધ્યાન નથી આપી શકતી, એના કારણે પુરુષ હોય છે એ બહાર કોઈ અલગ જગ્યા ઉપર પ્રેમમાં પડે છે, અને જયારે કાયદામાં જયારે 494 જે હતી એ હટી ગઈ છે, કે બહુ બીજી વખત તમે પત્ની જેવા રિલેશન રાખો તો જે સજાની વાત હતી કે તમે રહી શકો છો, અને એ જેવી હટી છે પાણી પી શકો છો એના કારણે બોલરી પિનલ લોકો રહેવા લાગ્યા છે ઓપનલી, અને મારી પાસે અત્યારે અહીંયા આગળ કોર્ટમાં કેસ દાખલ કરેલો છે કે જે છોકરી ઓપનલી એના બોયફ્રેન્ડ સાથે રહી રહી છે, કોર્ટની મુદત પતાવીને પોતે ગાડી ખરીદવા જાય છે અને પોતાના ઇન્સ્ટા ઉપર ઓપનલી ફોટા મૂકી રહી છે, કારણ કે કાયદાનો ડર નથી રહ્યો, અને જે ખરેખર જે પોતાની વાઇફ છે એ વાઇફને બે બાળકો છે, બાળકોને પણ મળવા નથી દઈ રહ્યા, અને આ જે છે એનાથી ભયંકર સામાન્ય ભારતીય સંસ્કૃતિ છે જ નહીં, અને એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે કદાચ હું અત્યારે હાલ પડે ફેમિલી કોર્ટની અંદર છું, અને ફેમિલી કોર્ટની અંદર એટલા બધા કેસોનો ભરાવો થઈ રહ્યો છે કે જેના કારણે લોકોને ન્યાય નથી મળ્યો, અને ક્યાંક એવું કહી શકાય કે એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન છે, અને એના કારણે
ભરણ પોષણના કેસમાં મેન્ટેનન્સ જેવી બાબતોની અંદર ખોટા એફિડેવિટ કરવા, સુપ્રીમ કોર્ટની એફિડેવિટ છે છતાં પણ પોતે કઈ કમાતા નથી, પોતાના નામે મિલકતો હોય પોતે અફેર કરે છે, ખબર પડતા તરત તરત પિતાના નામે માતાના નામે ટ્રાન્સફર કરી દેવી, અમારી પાસે કશું છે જ નહીં, ઇન્કમ છુપાવી, એટલે બાળકો માટે પણ કશું નથી મળતું અને પોતાના માટે બી મેન્ટલ પીસ, કારણ કે માં હોય છે બાળકોને નથી જોતી, ક્યાંય ને ક્યાંય સ્ત્રીઓને આના લીધે બહુ જ તકલીફ પડી રહી છે અને સ્ત્રીઓ પણ અમુક અંશે આમાં જવાબદાર છે, એમના પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર છે, એ પણ અત્યારે એવું કહીશ કે બંને જગ્યાએ વાંક છે પણ 70% પુરુષોનો વાંક છે, 30% સ્ત્રીઓ પણ એવી છે કે જે સ્ત્રીઓના એક્સ્ટ્રા મેરિટલ અફેર છે અને જેના કારણે લગ્ન જીવન તૂટી રહ્યા. જી બિલકુલ, આ તો વાત ચલો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ ની થઈ રહી છે, પણ સ્પંદન છે અહીંયા વાત આપણે ફરી એક વખત લિવ ઇન રિલેશનશિપ ની કરીએ તો લિવ ઇન રિલેશનશિપમાં આવ્યા પછી લવ મેરેજ કરતા લોકો ત્યારબાદ પણ છૂટાછેડા કેમ આવું? હવે તમે લિવ ઇન રિલેશનશિપમાં આવી રહ્યા છો એમ તો આ અનુકરણ ન જ કરવું જોઈએ, છતાં પણ આ જોવા મળી રહ્યું છે આપણા દેશમાં, આ સ્વીકારાય જ નહીં છતાં પણ આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે એમાં કોઈ કાયદાઓ નથી, કોઈ નિયમો નથી, એટલા માટે તમને અટકાવી પણ નથી શકતા. હવે એમાં પણ તમે રહીને પછી પણ લગ્ન જો કરી રહ્યા છો તો પણ છૂટાછેડા થઈ રહ્યા છે, આ કયા પ્રકારની માનસિકતા જોવા મળી રહી છે આજની પેઢીની? એ જ આપણે વાત કરી કે જે પશ્ચિમીકરણ ધીમે 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 આપણા દેશમાં આવી રહ્યું છે ઘણી બધી બાબતોમાં, એમાંનું જે કાંઈ બાબત હતી જેમાં લિવ ઇન રિલેશનશીપ હતા. હવે જ્યારે પણ કોઈ રિલેશનશીપ ની વાત કરીએ, કોઈ પણ મેરેજ ની વાત કરીએ, કમ્પેનિયનશીપ ની વાત કરીએ, ત્યારે એના ત્રણ પાસા હોય છે. એક હોય છે ઇન્ટિમસી, બીજું હોય છે પેશન અને ત્રીજું હોય છે કમિટમેન્ટ, અને એના બેઝ ઉપર આપણે રિલેશનશીપ નક્કી કરી શકીએ છીએ. જેમ કે એરેન્જ મેરેજમાં પહેલા કમિટમેન્ટ થાય છે, મતલબ કપલને કહી દેવામાં આવે છે કે યુ આર મેરીડ ટુ ઈચ અધર, અને ધીરે ધીરે તેમની ઇન્ટિમસી અને પેશન ડેવલપ થતા એ મેરેજ લાઈફ ચાલુ થાય. એ રીતે લવ મેરેજમાં સૌથી પહેલા ઇન્ટિમસી અને પેશન આવે છે અને ત્યારબાદ કમિટમેન્ટ આવે. એટલે આ પ્રકારની અમુક વસ્તુઓ છે કે જે મેરેજ માટે જવાબદાર છે અને એને આપણે રિલેશનશીપનું લેબલ આપીએ છીએ. લિવ ઇન રિલેશનશીપમાં પ્રોબ્લેમ એ થાય છે કે કમિટમેન્ટનો કોઈ ભરોસો નથી, મતલબ એ રિશ્તે કો મેં ક્યાં નામ દઉં પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. જયારે સારું ચાલતું હોય ત્યારે બંને કપલ એકબીજા માટે ઇન્ટિમેટ હોય છે, પેશનેટ હોય છે, પણ જ્યાં સુધી કમિટમેન્ટ નથી, જ્યાં સુધી નક્કી નથી કે ક્યાં સુધી જોડે રહીશું, અને અનસ્ટેબિલિટી જે છે એ ક્યારેક ને ક્યારેક બંને વચ્ચેના ઝઘડાનું કારણ બને. થોડી પણ જયારે ઇનસિક્યોરિટી પેદા થાય એવા કારણો જવાબદાર બને ત્યારે બેમાંથી એક પાર્ટનર અનસ્ટેબલ બની જાય છે, અને એ જ કારણોસર કે તું મારી જોડે રહીશ કે નહીં રહે, રહીશ તો કેવી રીતે રહીશ, અને એના માટેની મને કોઈક લિખિત કે વર્બલ કન્સન્ટ જોઈએ, એ કન્સન્ટ મળતી નથી, અને એ અનસ્ટેબિલિટી, એન્ઝાયટી, ઇરિટેબિલિટી અને રિલેશનશીપમાં દરાર પડવાનું મુખ્ય કારણ બને છે. એટલે આપણે જયારે કાયદાની વાત કરી રહ્યા છીએ તો કોઈ પ્રકારના એવા કાયદા કે કાનૂન કે નિયમ પડાવવા જોઈએ કે જેના થકી કોઈક કપલને રિએશ્યોરન્સ મળે કે આજે આપણે બીજા સાથે જોડાયેલા છે તો ક્યાં સુધી જોડે રહીશું, કદાચ જોડે ના રહ્યા તો મારો પક્ષ છે. તે લોકો લિવ ઇન રિલેશનશીપમાં રહેવા માંગે છે, એમને ખરેખર આ કાયદાની જરૂર છે ખરી? એમને જાતે જ ડિસાઈડ કર્યું હોય કે કોઈ કાયદાઓ નથી, બધા જે કંઈ પણ થશે તો થશે. આમાં પ્રોબ્લેમ ક્યારે થાય છે કે જયારે સારું ચાલતું હોય છે ત્યારે કાયદાની જરૂર છે જ નહીં. લિવ ઇન રિલેશનનો જે બંનેના નિયમો છે, બંને પોતપોતાની ઈચ્છાથી એકબીજા સાથેના સંબંધો રાખવાનું નક્કી કર્યું છે, કારણ કે એવરીથિંગ ઇઝ ગોઈંગ વેલ. જે રીતે આપણે લવ મેરેજની વાત કરીએ છીએ કે પ્રેમ થોડો બ્લાઇન્ડ હોય છે, ત્યારે ટ્રસ્ટ ઇસ્યુઝ નથી થતા હોતા અને ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી થતો હોતો. જયારે એમાં દરાર પડવાનું ચાલુ થાય છે ત્યારે કોઈક એવો નિયમ કે કાયદા હોવા જોઈએ જેનાથી આ દરાર પડે નહીં, અને પડે તો કોઈ પણ એક પાર્ટનરને શું મળવું જોઈએ, શું થવું જોઈએ એવા નિયમો હોય તો થોડીક વસ્તુઓ કાયદા પરિસ્થિતિ બગડે છે ત્યારે પણ શું લિવ ઇન રિલેશનશીપમાં રહેતા એવા લોકોને કાયદાની જરૂર છે ખરી? કારણ કે એ લોકો પ્રેક્ટિકલ હોય ને એટલા જ માટે આ પ્રકારની કમિટમેન્ટ પણ આવતા હોય, કારણ કે એમને બીજા કોઈ એવા લાઈફ લોંગ કમિટમેન્ટ ન કરવા હોય. હું એવું કહીશ કે મેં અગાઉ પણ વાત કરી એક્સટ્રામેરિટલ અફેર ની વાત કરી હતી, પણ એમાં પણ એક લિવ ઇન રિલેશનશીપ ના કારણે જ આ બધું થઈ રહ્યું છે. લિવ ઇન રિલેશનશીપ ના કારણે જે આમાં એવું એક વસ્તુ છે કાયદાકીય રીતે કે સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે, કોઈ વ્યક્તિ પોતાનું મન ચાહે એવી રીતે જીવી શકે છે, એટલે એના કારણે એનો ભંગ ન થાય. એના કારણે એ લોકોએ આ પણ ગોતી પાડ્યું કે આપણા બંનેને ફાવે છે, સમજૂતી કરાર આવી ગયો, મૈત્રી કરાર આવી ગયો, લિવ ઇન રિલેશનશીપ આવા હેડ હેઠળ એક કરાર બનાવી દે છે. અને કરાર એટલા માટે બનાવે છે કે ક્યાંય કોઈ જગ્યાએ રહીએ છીએ સાથે. છોકરીના મા બાપ એવું માંગતા હોય છે કે કશુંક તો આપો કે જેના કારણે એમને ખબર પડે કે છોકરી તમારી સાથે રહેશે, એટલે એ માટે એક સિક્યુરિટી પેટી આવું એક લખાણ કરવામાં આવે છે, જે લખાણ કરે કદાચ કાયદાકીય રીતે વેલિડ નથી, છતાં પણ એના એના હેઠળ એ છે કે ડોમેસ્ટિક વાયલેન્સ જો એની સાથે થાય છે તો ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ હેઠળ લગ્ન જેવા સંબંધો હોય તો એ ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી શકે છે.
કે મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું ને આવું વર્તન થાય છે. હવે વાત રહી લિવિંગ રિલેશનશીપના કરારની નામદાર હાઈકોર્ટે પણ ના પાડી છે કે આ વેલિડ નથી અને એના કારણે કેટલા લોકોના લોકોની લાઈફ બગડી રહી છે, કેટલા બાળકોના ભવિષ્ય અંધકારમય થઈ રહ્યા છે, કેટલી સ્ત્રીઓના જીવન અંધકારમય થઈ રહ્યા છે. એટલે આ જે છે એની પર લગામ લાવવી જરૂરી છે અને જે લગ્નનો જે કાયદો છે પ્રેમિકા સાથે લિવિંગ રિલેશનશીપ નો કરાર કરીને રહેવાનું સ્ટાર્ટ કરી દેશે, એને કોઈ પડી જ નથી. અને જેવું કોર્ટમાં પૂછે કે તું એની સાથે હા રહું છું કે મારા મૈત્રીના સંબંધ છે, મારી સ્ત્રી મિત્ર છે, આવું ઓપનલી કોર્ટમાં બોલે છે બીકોઝ ઓફ ધીસ કે ભાઈ હવે તો આ સેક્શન ભાઈ નથી, ક્રિમિનલ ઓફેન્સ રહ્યો નથી, મને કોઈ કશું થવાનું છે નહીં. પેલા તો લોકો રહેતા તો ડરતા, છુપાઈને રહેતા, આવી રીતે નતા રહેતા. ઇવન લોકોને અત્યારે બાળકો જન્મી રહ્યા છે, લોકો એ બાળકોમાં જે જે કદાચ કે જે લીગલી બેડલોક થી બાળકો આઉટ ઓફ બેડલોક જન્મી રહ્યા છે કે જે નાજાયજ સંબંધોના કારણે એ બાળકનું ભવિષ્ય ચૂકવાઈ રહ્યું છે, આવા પણ કિસ્સા જોવામાં આવી રહ્યા છે. અને આવા દરેક લોકો કરી રહ્યા છે. આ આ રૂટીન છે પીનલ, આ એક જબરજસ્ત મુદ્દો છે. અમારા ત્યાં આવતા લોકોનું રૂટીન કેવું છે, અને ચોખ્ખી ના પાડે કે ભાઈ હું તો જીવીશ નથી ત્યાં જ રહીશ. અને ઘણી જગ્યાએ એનથી આગળ હું તમને કહું, મારી પાસે એક દીકરી ગવર્નમેન્ટ જોબ કરે છે, એને પોતાનો પ્રેમી છે, એ પોતે પોતે પરણિત છે, એને બે બાળકો છે, અને એ પોતે લિવિંગમાં પણ રહે છે અને પોતાના બે બાળકો માટે ઘરે જાય છે. ડિવોર્સ પણ નથી આપતો, નથી લેવા, કારણ કે પ્રોપર્ટી ને બધું ભેગું છે. અને આ બાજુ છે, એટલે આવા કિસ્સાની અંદર જિંદગી માણસ કેવી રીતે જીવી શકે? પિનલ માણસ મેન્ટલી પીસફુલ લાઈફ જ નથી. એટલે આની અંદર એમેન્ડમેન્ટ થવું જોઈએ. જે પહેલા જે સેક્શન હતી એને ખરેખર એ સેક્શન ને લાવવી જોઈએ, એના એના એટલો પનિશમેન્ટ થવું જોઈએ. સંબંધોનું જો મહત્વ નહીં રાખીએ તો ફોરેન જેવું થઈ જશે. તો અહીંયા તો જી સ્પંદનજી, આપણે ચલો કાયદાઓથી આપણે ક્યાં અટકાવવાનો પ્રયાસ કરીશું, પણ આપણે એ તો જોઈ રહ્યા છે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણી જે આજની પેઢી છે, એ કઈ દિશામાં આગળ વધી રહી છે. જો આવનારા સમયમાં કદાચ કાયદાઓ પણ આવી જાય, છતાં પણ આપણે ક્યાંક એમના મન પર એક રોક લગાવીને આ કરીશું. આજે આ કારણો શું છે કે જો એક પુરુષ છે તો આ શા માટે કરવા માંગે છે, અને જો એ સ્ત્રીની માનસિકતા શું કે જેને ખ્યાલ પણ હોય કે આની અને લગ્ન થઈ ગયા છે છતાં પણ એ લિવિંગ રિલેશનશીપમાં આવી રીતે રહેવા માંગતી હોય, આજે આ પ્રકારની માનસિકતા ડેવલપ થવાના કારણો શું લાગી રહ્યા છે આપને? ખાસ કરીને જે અત્યારના લોકો છે એમાં એન્ઝાયટી અને ડિપ્રેશનના બહુ બધા કેસો વધી રહ્યા છે. એનું કારણ જે છે અધીરતા, ધીરજ રાખવાની તેમનામાં જે શક્તિ છે એ રહી નથી. અને ઘણી બધી વસ્તુઓ જે આપણે વાત કરી કે આપણે સોશિયલ બેકગ્રાઉન્ડ જે આપણું છે ઇન્ડિયન છે, પણ આપણે કલ્ચર જે આપણને ગમવા માંડ્યું છે, એટ્રેક્ટ કરવા માંડ્યું છે, પશ્ચિમી કલ્ચર છે, તો આ બંનેની વચ્ચેની જે સ્થિતિ ઉત્પન્ન થઈ છે જેના કારણે અમુક વસ્તુઓ આપણે સીધી કોપી પોસ્ટ કરવા માંગીએ છીએ. ઘણા બધા મૂવીઝમાં કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈ રહ્યા છે કે પીપલ આર એટેચ ટુ ઈચ અધર ઇનિશિયલી નોટ બીકોઝ ઓફ લવ ઓનલી, એના માટે ઘણા બધા કારણો છે જે એટ્રેક્શન ક્રિએટ કરે છે અને આ એટ્રેક્શન પણ છોડવા નથી માંગતા. સાદી ભાષામાં કહું તો હવે બધાને બે હાથમાં લાડવા જોઈએ છે, બંને વસ્તુઓ જોઈએ છે, રિલેશનશીપ જોઈએ છે પણ રિલેશનશીપ નું બહાર નથી જોઈતું. તો બંને વચ્ચેની સ્થિતિમાંથી જે ઉપાય નીકળ્યો એક લિવિંગ રિલેશન છે કે જેમાં બંને એકબીજા સાથે જોડાયેલા હોવા છતાં કોઈ પ્રકારના કમિટમેન્ટ નો બહાર નથી માંગવા માંગતા. એટલે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ, આજે તમે જુઓ છો કે લોકો એક જોબમાં બે વર્ષથી વધારે ટકવા પણ નથી માંગતા, જોબ પણ બદલી કાઢવી છે, ગ્રોથ પણ જોઈએ છે, આગળ પણ વધવું છે, ઘર પણ લે છે તો એવી રીતે રહે છે કે એક જ જગ્યાએ 10 વર્ષ નથી રહેવું, વારંવાર ઘર પણ બદલવાની જે સ્થિતિ છે. એટલે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક અધીરતા જોવા મળે છે. એક જગ્યાએ સ્થાયી કરવાનું જે મનોસ્થિતિ હતી એ પણ તમને ઘટતી જતી જોવા મળે છે. અને એ જ વસ્તુ હવે રિલેશનશીપમાં છે. રિલેશનશીપમાં જ્યારે પણ તમે મેરેજ કરો કે લેબલ કરો કે રિલેશનશીપને લેબલિંગ આપો, ત્યારે તમે અમુક વસ્તુઓ માટેના અધિકારોની વાત કરો છો અને અધિકારો આપવાની અત્યારે છૂટછાટ આપવામાં નથી આવતી. બંને બાબતે એવું છે, એવું નથી કે માત્ર પુરુષ કે સ્ત્રી, બંને જણા એકબીજા સાથે અમુક અધિકારો એકબીજાને આપવા નથી માંગતા, પોતે પર્સનલ લાઈફની અંદર કોઈ ઇન્ટરફિયર ના કરે એવું ઈચ્છે છે. અને આ બધા કારણો થકી એક લેવલથી વધારે રિલેશનશીપને ના રાખવી, હું જ્યારે ઈચ્છું ત્યારે હું રિલેશન્સ તોડી શકું, એ પ્રકારની જે સ્થિતિ છે ત્યાં જ આ પ્રકારના લિવિંગ રિલેશન્સ, એક્સ્ટ્રા મેરિટલ અફેર એવી દરેક બાબતોનો જન્મ લઈ રહ્યા છે. કારણ કે ટ્રસ્ટ ઇશ્યુઝ આપણે એક મોટો પ્રશ્ન છે આજે સ્પંદનજી, ટ્રસ્ટ ઇશ્યુઝ હોવાના કારણે પણ આજે ઘણા લોકો મજબૂરીમાં પહેલા લિવિંગ રિલેશનશીપમાં રહેવા માંગે છે. ઘણા લોકોને એ પણ હવે ભય છે કે જે રીતે છૂટાછેડા વધી રહ્યા છે, જે રીતે લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે, એના કારણે પણ ક્યાંક ને ક્યાંક લોકો પહેલા ચેક કરી લેવા માંગે છે કે એમની સાથે કેટલા સમય સુધી ફાવશે, એમની ટેવ કુટેવ એ બધું જ ક્યાંક મહિનામાં ખ્યાલ નથી આવતી. ક્યાંક અરેન્જ મેરેજમાં પણ આપણે જોઈએ છીએ કે આપણે જે માતા પિતાની સંમતિની સાથે લગ્ન થાય છે એમાં પણ માણસો અને પરિવારના લોકો બદલાતા જોવા મળતા હોય છે, એટલે પણ આ થાય છે. સોનલબેન,
હું એવું કહીશ કે ભારતીય સંસ્કૃતિ મુજબની વાત કરીએ ને તો ક્યાંક ને ક્યાંક લિવિંગ રિલેશનશીપમાં નુકસાન સ્ત્રીઓને છે. દીકરીઓ સાથે ફિઝિકલ રિલેશન રાખવામાં આવે છે, દીકરીઓ કદાચ પ્રેગ્નેન્ટ થાય છે તો એના બાળકો છે જેમાં લિવિંગ રિલેશનશીપ છે અને કાયદાકીય રીતે માન્યતા મળતી નથી બાળકને ગણો કે લગ્નની માન્યતા નથી હોતી. એટલે આ બધી વસ્તુની અંદર જે પણ કાયદો હતો એ સ્ત્રીઓના હિત માટે જ હતો. બીજું કે અગર આપણે સાથે રહેવાની તૂટેલ ટેવ અત્યારની જે જનરેશન ઝીની વાત કરીએ છીએ, પરંતુ સાથે રહેવું એ વાત ઓકે છે પણ ફિઝિકલ રિલેશન બાંધવા એ પણ યોગ્ય નથી. લગ્ન પહેલાના ફિઝિકલ રિલેશન્સના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે અને હજી પણ એવો કેટલો યુવા વર્ગ પણ છે કે જે ખરેખર ઓર્થોડોક્સ નેચરનો છે, જે લોકો એવું કહેતા હોય છે કે લગ્ન પહેલા સંબંધો ન હોવા જોઈએ, લગ્ન બાદ જ સંબંધ હોવા જોઈએ. ક્યાંક ને ક્યાંક હજી બી થોડી ભારતીય સંસ્કૃતિ છે જે 10% છે એ સાવ મરી પરવાર એવી પરિસ્થિતિ ન હોવી જોઈએ. અગર આ લિવિંગ રિલેશનશીપમાં રહીને સ્ત્રીને સૌથી વધારે નુકસાન હોય છે, કારણ કે એમાં કેવું છે કે પુરુષ જયારે ઈચ્છે ત્યારે નીકળી જતો હોય છે. બીજું કે ભરણ પોષણ નો કેસમાં ભરણ પોષણ મળવાનું નથી રહેતું હતું, કોઈ કોઈ લાયબિલિટીઝ નથી રહેતી, કોઈ 498 ના કેસના દીકરાના મારણે પણ લોકો લિમિટમાં રહેતા હોય છે, એ પણ ખોટું છે. અગર જ્યાં સામાજિક રીતે સ્વીકાર્ય ન હોય એવું કોઈ પણ કામ નહીં કરવું જોઈએ એવું મારું માનવું છે. અને લગ્ન વ્યવસ્થા એ ઉત્કૃષ્ટ ભારતીય ભારતની અંદર ઉતરતી ઉત્કૃષ્ટ એક વ્યવસ્થા છે કે જેના કારણે આપણો દેશ આટલા બધા લોકોથી જોડાયેલો છે. લોકો આપણા લીધે આ એડોપ્શન કરી રહ્યા છે કે આપણા દેશની અંદર આપણા બાળકોને આપણે સાચવીએ, બાળકોના લગ્ન કરાવીએ, પુત્રોના લગ્ન કરાવીએ, જોઈન્ટ ફેમિલીમાં છીએ, આ બધું જ વસ્તુઓ પછી જોવા નહીં મળે. અને આના લિવિંગ રિલેશનશીપના ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. એક અફેરમાં તમે લિવિંગમાં રહો છો, ત્યારબાદ બીજા કોઈ અફેર થાય છે તો તમે પછી સુસાઇડના એટેમ્પ વધતા હોય છે કે મા બાપ મને અપનાવશે નહીં, હું તો લિવિંગમાં રહેતી હતી, મારું સોશિયલ સ્ટેટસ હવે રહ્યું નથી. આવા ઘણા બધા ઇસ્યુઝ હોય છે પિનલ કે કદાચ ગણી ન શકાય. આના માટે કદાચ 2 કલાકની ડિબેટ પણ ઓછી પડે કે શેના માટે એ બૂમ કરવું છે અને આ ન હોવું જોઈએ, આના માટે કાયદો કરવો જોઈએ. લગ્નને મહત્વ વધારવું એ ખૂબ જરૂરી છે, નહીતર એના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે એ વાત ચોક્કસ. જી આ તો ચલો વાત કરી લિવિંગ રિલેશનશીપની. સ્પંદનજી, અહીંયા લવ મેરેજ કરતા લોકોના પણ છૂટાછેડા થઈ રહ્યા છે, જોકે આપણે પશ્ચિમી દેશની સાથે કમ્પેર કરીએ તો હજી પણ ભારત દેશમાં 1.1% છૂટાછેડા છે અને જે સામે અમેરિકામાં લગભગ 40% જેટલો ઊંચો છે. પણ ચિંતાનો વિષય એ છે કે હવે ભારત દેશમાં છૂટાછેડાનો દર વધતો જોવા મળી રહ્યો છે અને એમાં પણ લવ મેરેજમાં છૂટાછેડા આપણને જોવા મળી રહ્યા છે. માતા પિતાની સંમતિ પણ થઈ જાય, એ લોકો એકબીજાની સાથે પસંદગી પણ કરે, ઘણા કેસોમાં ન પણ હોય, પણ છતાં પણ લગ્ન કર્યા પછી પણ છૂટાછેડા એ પણ લવ મેરેજમાં આ પણ વધતા જોવા મળી રહ્યા છે, એના શું કારણો લાગી રહ્યા છે? બહુ સિમ્પલ કારણ છે, હું એવું નહીં કહું કે ખાલી લવ મેરેજમાં છૂટાછેડા થાય છે, એરેન્જ અને લવ મેરેજ બંનેમાં થઈ શકે છે. કારણ કે અત્યારનું જે યુથ છે, અત્યારના જે મેરેજ કરતા લોકો છે, એમની એક્સપેક્ટેશન્સ બહુ અલગ લેવલે કામ કરે છે અને એ લોકો પોતાની ફ્રીડમ માટે વધારે પડતા જાગૃત બની ગયા છે. 18 વર્ષ 19 વર્ષના છોકરાઓ પોતે અલગ રહેવાની માંગણી કરતા હોય ત્યારે એમને પોતાના રૂમમાં કોઈ બીજો પાર્ટનર આવે અને રહે એ બહુ જલ્દી ઇઝીલી પચતું નથી. એટલે એમની લાઈફમાં કંઈ પણ ઇન્ટરફિયર કરો એટલે લોકોની જે સહનશક્તિ છે, ટોલરન્સ, એ પણ એટલો બધો ઘટી ગયો છે કે ક્યારે પણ કોઈ પાર્ટનર રોક લગાવતું હોય, એના ઉપર 4 હાથ રાખતું હોય અને 2 પ્રશ્નો પૂછતા હોય તો આ બધી એન્ઝાયટી એટલી ક્રિએટ કરી દે છે કે ઇરિટેશનમાં ફેરવાઈ જાય છે. તો કોઈ મને કઈ કહેવું ના જોઈએ, કોઈ મને કઈ સલાહ ના આપવું જોઈએ, કોઈ મારી લાઈફમાં ઇન્ટરફિયર ના કરવું જોઈએ, આ પ્રકારના જે વસ્તુઓ બની રહી છે એના કારણે કોઈ પણ મેરેજની શરૂઆતમાં જ મેરેજ પહેલાનો એક આખો દાયકો અલગ હોય છે કે જ્યાં તે લોકો કોન્ટેક્ટમાં હોય છે, ફોન પર વાત કરે છે, હાલટી મળતા હોય છે, ડેટ કરે છે, પણ જયારે એક જ છત્ર છાયાની અંદર એક જ રૂમની અંદર રહેવાનું આવે છે ત્યારે જે કન્ફ્લિક્ટ અથવા ડિફરન્સ ઓફ ઓપિનિયન છે એ જે સહન કરવાની શક્તિ જે પહેલા હતી એ ઘટતી જોવા મળે છે. એન્ડ દે આર વેરી ઇઝી ટુ સેપરેટ, એમને એ પણ મેચ્યોરિટી નથી મળતી કે આપણે આ રિલેશન્સ તોડી કાઢશું તો શું, તો કઈ નહીં, તો એકલા રહી લઈશું કાં તો બીજો પાર્ટનર મળી જશે. એટલે અત્યારે ઇઝી રિલેશનશીપ એન્ડ ઇઝી બ્રેકઅપ્સ આર ધેર ઇઝ અ ન્યુ ટ્રેન્ડ. એક પાર્ટનર સાથે લાંબા સમય સુધી રહેવું એનો જે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટ તૂટતો હોવો જોવા મળી રહ્યો છે. અને આ એવું નથી કે મેરેજ પછીની વાત છે, ઇવન 14-15 યર્સની એજથી જ રિલેશનશીપમાં જલ્દી આવી જવું, બ્રેકઅપ થઈ જવું, બીજો પાર્ટનર મળી જશે. સો વેલ્યુ ઓફ રિલેશનશીપ્સ આર ડિક્રીઝ એન્ડ ધેટ ઇઝ ધ મેઇન રીઝન કે જેના કારણે લોકો એક રિલેશનશીપમાં લાંબુ ટકી શકતા નથી. કારણ કે કોઈ પણ એમના ઉપર કંઈક કહે, સજેસ્ટ કરે કે કંઈક બોલવા જાય તો એ બસ મારે સાંભળવું નથી. અને મેઇન પ્રશ્ન આ જ આવતો હોય, કોઈ મોટા મુદ્દા નથી હોતા પણ નાની નાની વસ્તુઓ જે સહન કરવાની પહેલા શક્તિ હતી એ ઘટતી જોવા મળે છે. અને એમાં મોબાઈલ આવ્યા પછી આ પ્રકારની અરજીસ અને ઇન્સ્ટેબિલિટી ઘણી બધી વધતી જોવા મળે છે, એ આની પાછળનું મુખ્ય કારણ છે. જી સોનલબેન, હવે જે રીતે ભાજપ સાંસદે લિવ ઇન રિલેશનશીપને જે ખતરનાક રોગ ગણાવ્યો છે અને હવે કાયદાની માંગણી કરી છે, શું લાગે છે? ચલો આપણે લિવ ઇન રિલેશનશીપ માટે કાયદાની વાત કરીએ તો કાયદો કેવા પ્રકારનો હોવો જોઈએ? હું એવું કહીશ કે કાયદો લિવ ઇન રિલેશનશીપ માટે કાયદો હોય તો એવું કહી શકાય જે લગ્ન કરેલો જે પુરુષ છે
કે આવી રીતે કોઈ સહી સાથે રહેવું ન જોઈએ કે જેમાં લગ્ન જેવા સંબંધો હોય, સ્વતંત્રતાનો જેની અંદર ભંગ થતો નથી, કે તમે જ્યાં લગ્ન જીવનના હકો ભોગવવા માટેનો અથવા તો લગ્ન માટેનો એક કાયદો બનાવવામાં આવ્યો છે, એના માટે હિન્દુ મેરેજ લો છે, મુસ્લિમ લો બનાવવામાં આવ્યો છે, તો તમે લગ્ન કર્યા પછી તમારા પત્ની અને બાળકો સાથે રહેવા જોઈએ. મેં તો આનાથી પણ વધારે વાત કરેલી કે જે લોકો લગ્ન કરીને પરપ્રાંતિય કોઈ જગ્યા પર કામ કરે છે એ લોકો માટે પણ એક કાયદો બનવો જોઈએ કે દર 6 મહિને એ લોકોએ પોતાના લગ્ન જીવનના હકો ભોગવવા માટે એમને પોતાના પત્ની પાસે જવું જોઈએ. એ પણ એક કાયદો બનવો જોઈએ. એ પણ બહુ મહત્વની વસ્તુ છે. બીજી વાત એ રહી કે કદાચ આપણે વારંવાર બીજી વસ્તુમાં બી ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ અન્ય લવ મેરેજ ની અંદર જેમ ચુડેલાનો રેશિયો વધારે હોય છે એનું કારણ એ હોય છે બંને ખાલી પ્રેમમાં પડી જાય છે, આંખો મળે છે, દિલ મળે છે, બધું બરોબર છે, પણ જયારે ઘરમાં જઈએ ને ત્યારે દાળ બરોબર સેમ બનતી નથી, જે માં બનાવતી એ પત્ની નથી બનાવતી, અથવા તો માં જે રીતે રાખતી હતી એ પ્રમાણે પત્નીનો પ્રેમ નથી, કારણ કે દરેક પુરુષ પોતાની પત્નીમાં માં જેવો વાલ અને પ્રેમ હોય ને અવશ્ય ઈચ્છતો હોય છે, અને પોતાની જે પત્ની હોય છે એ પણ પોતાના બાપ જેવું ક્યાંક ને ક્યાંક કોઈ અંશ હોય એવું ઈચ્છતી હોય છે. લવ મેરેજ ની અંદર પણ જયારે સમાજ બદલાઈ જાય છે અને સમાજના કારણે સેટલિંગ નથી થતું, સાસુ સસરા જોડે ઝઘડા થવા અને એના કારણે કેસોનો ભરાવો વધ્યો છે, એટલે આ બધા ઇસ્યુઝના કારણે ડિવોર્સનો રેશિયો વધી રહ્યો છે. કાયદો બનાવે તો આ પ્રમાણે કાયદો બનાવી શકે કે લગ્ન કરે છે, લગ્ન વ્યવસ્થા લગ્નના બંધને બંધાયેલો પુરુષ અન્ય સ્ત્રી સાથે લિવિંગ રિલેશનશીપમાં ન રહી શકે, રહેશે તો 10 વર્ષની સજાની જોગવાઈ હોવી જોઈએ, એ એકલો રહે એનો વાંધો નથી. પણ એના માટે પછી બીજું પણ છે, હવે પતિ પત્નીને નથી ભાવતું તો 3 વર્ષથી વધારે અલગ રહે છે અને કેસ કરે છે, તો એ કેસ કર્યા બાદ છૂટાના કેસ કર્યા બાદ અગર એને પરમિશન આપવામાં આવવી જોઈએ એ પણ જરૂરી છે, કારણ કે 21 વર્ષથી ઘણા પિનલ છૂટાછેડાના કેસો પેન્ડિંગ છે, તો 21 વર્ષ સુધી સામાન્ય રીતે જે યંગસ્ટર્સ લિવિંગ રિલેશનશીપમાં રહી રહ્યા છે એની માટે, એટલે એ પણ ખોટું છે, કારણ કે ત્યાં પણ બીજી સ્ત્રીનો હકનો પ્રોબ્લેમ છે, એટલે એ માટેની પણ એક જોગવાઈ થવી જોઈએ કે 3 વર્ષથી વધારે થઈ ગયું હોય તો એક યુનિવર્સિટી એ તો ડિવોર્સ ફાઇલ કરે છે, ડિવોર્સ ફાઇલ કર્યા પછી કોઈ પણ વ્યક્તિ પોતાની મનગમતી વ્યક્તિ સાથે રહી શકે એ પણ એક વ્યવસ્થા થવી જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આમાં પણ નુકસાન બંને પક્ષે થતું હોય છે. અત્યારે એવું છે દીકરીઓને પણ ડિવોર્સ નથી આપતા, દીકરી પાસેથી પૈસા લઈને ડિવોર્સ લેવાનું આપવાનું પણ કારણ વધ્યું છે, કારણ કે પુરુષ જે હોય કમાતો ના હોય, દારૂ પીતો હોય, મારતો હોય, અને જયારે દીકરી ભણેલી ગણેલી હોય તો એને પણ ડિવોર્સ નથી આપતા, આવા પણ કેસો અત્યારે જોવા મળે છે. બંને તરફે અત્યારે એક બેલેન્સિંગ જળવાય એ બહુ જરૂરી છે, પરંતુ આ એક કાયદો હોવો જોઈએ કે પરિણીત પુરુષ પોતાની પત્નીને અચાનક છોડીને બીજે લગ્નેતર સંબંધ બાંધે છે અને રહે છે તો એના માટે ગુનાની જોગવાઈ હોવી જોઈએ એવું મારું માનવું છે. લિવિંગ રિલેશનશીપમાં જે યંગસ્ટર્સ રહેતા થયા છે 18-21 વર્ષના, એમને જે કમિટમેન્ટનો ભય લાગે છે એ લોકોની માટે આપ શું કહેશો કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ સંબંધો જે છે ભારત દેશમાં જયારે ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે એ વિશ્વાસ ઉપર લાગણી ઉપર આધાર રાખતો હોય છે, અને સૌથી મોટી બાબત એ છે કે સહન શક્તિ અને એક્સેપ્ટન્સી એ ખૂબ જ જરૂરી છે, શું કહેશો? જી ડેફિનેટલી, જ્યાં સુધી તમે કમિટમેન્ટ નથી કરતા કોઈ પણ વસ્તુ માટેનો ત્યાં સુધી તમે હંમેશા અનસ્ટેબલ રહેશો, એટલા માટે કમિટમેન્ટ કોઈ પણ રિલેશન કમ્પેનિયનશીપ નો પાયો છે, અને કમિટમેન્ટ કર્યા બાદ ઇન્ટિમસી અને પેશન જળવાઈ રહે તો વધારે વધારે લાંબા રિલેશન્સ રહેતા હોય છે. 3 ને 3 એક રિલેશનશીપ ના પાસા છે, પણ એમાંનું મુખ્ય પાસું હંમેશા કમિટમેન્ટ રહેલું છે. અને એવું નથી કે જે પહેલા બ્રેકઅપ કરે છે એની સામે વાળું પાર્ટનર દુઃખી થાય છે, એટલે કોઈને પણ ગમે ત્યારે કમિટમેન્ટ વગર નુકસાન થઈ શકે છે. રિલેશનશીપમાં જો કમિટમેન્ટ નહીં રાખો તો તમારા રિલેશન લાંબા નહીં રહે, અને એના માટે પેશન, ધીરજ, એક રિલેશનશીપ ની વેલ્યુ એ સમજવી બહુ જ જરૂરી છે. તમે જ્યારે કોઈની સાથે જોડાઓ છો અને તમે એ રિલેશનશીપ ને લેબલ કરો છો એ પહેલા યુ શુડ બી વેરી શ્યોર અબાઉટ ધેટ થિંગ. એના પછી બીજા કોઈ કારણોસર બ્રેકઅપ થાય અલગ વસ્તુ છે, પણ એકબીજા સાથે જોડાવાની જે ભાવના છે એમાં જ જો શરૂઆતથી કમિટમેન્ટ નો અભાવ હશે, ટ્રસ્ટ ઇશ્યુઝ હશે, તો એ રિલેશન લાંબા નહીં ચાલે. અને કોઈ પણ રિલેશન ક્યાંક ને ક્યાંક પોતાના મન ઉપર, મનોસ્થિતિ ઉપર અને જીવન પર એક છાપ છોડી જતું હોય છે, એટલે લાંબા રિલેશન રહેશે તો તમારી સ્ટેબિલિટી દરેક જગ્યાએ ગ્રો કરશે અને તમારા પાર્ટનર તમારી લાઈફનો ભાગ બને એવી ઈચ્છા રહે જોવા મળતી હોય છે. જી, સમય અહીંયા સમાપ્ત થાય છે. સુનિલજી, સ્પંદન જી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તેમ તો ભાજપના સાંસદે આ માંગ કરી છે કે હવે લિવિંગ રિલેશનશીપમાં રહેતા લોકો માટે પણ કાયદાઓ બનવા જોઈએ. પણ ભારતીય સંસ્કૃતિ જે ઘણા સમયથી વખણાય છે એમાં વસુધૈવ કુટુંબકમની જે ભાવના આપણને જોવા મળતી હોય છે, અને ક્યાંક આ જે પશ્ચિમના દેશોનું અનુકરણ કરવાના લીધે હવે આ સભ્ય સમાજને નુકસાનકારક થાય તે પ્રકારની પદ્ધતિને અપનાવતા લોકો પર રોક લગાવવા માટે કેવા પ્રકારના કાયદાની જરૂરિયાત છે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે, અને સાથે સાથે શું જરૂરી છે કે જેથી આજના સમયમાં ભારત દેશમાં જે છૂટાછેડા વધી રહ્યા છે તેને અટકાવી શકાય તેના વિશે પણ વાત કરી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.